મારી અમ્માની છોકરાને ડોમરા, તારા બાપાને તું હું સમજ છે? તારા બાપાને હું સમજ છે? આ તખા સરપંચે મને ખાલી એક દારા માટે સરપંચ બનાવ્યો, એમાં તો બધું રાહતાળ કરી નાખ્યું. તારા ભાઈ ડોમરા આખી જિંદગી સુખ થઈ જાય ને, આખી જિંદગી સુખ, એટલું બધું ભેગું આપણે કરવું છે. ના ના, એ તખાએ આખું કુટુંબ ભેગું કર્યું હતું કે સરપંચ બનાવ્યો છે, વાઘાંત કી રાજીનામું મેલતો જ નહીં. પણ વાઘો કથી રાજીનામું મેલ? નાના, ગોર નો રોટલો હાથમાં આવ્યો છે, ગોર નો રોટલો હાથમાં આવ્યો છે, રાજીનામું મેલું લ્યાં. તું ખાલી જો આગળ આગળ, તું જો ખાલી હું શું કરું છું. બરોબર છે, હું કરું તું જો. અરે જલસા આવો, લે લે બાપા, આ કોણ તો બાયા? આ બધે કે આપણે સરપંચ છી. તું ભલા આદમી હુકાર યો કઢાવો છો? અમ પગે સુન થવા માંડી લ્યો, આટલી સહી કડ્યો. સહી ભાઈ ના થાય, હવે વાઘો રાજીનો મેક જ નહીં ભાઈ. ભલા આદમી તમને એક દારા માટે સરપંચ બનાયા હતા, પદ નહી ઉઠે દેવાનું અમે તમાર. તો તમને ખબર હતી કે તમે બહેરામાં આવો તો આદમી બના છો? તારા યાર પજે પડું છું, યાર પજે પડું છું, યાર યાર તમે સરપંચ નું પાટું મેળો છો. હના સરપંચ, સરપંચ માં તમે ટાયર પંચર ની દુકાન જેવા છો. હના સરપંચ, પણ યાર લોકો આગળ કલેક્ટર ની યાર રાર છે મારા કે તખાજી તમને એક દારો માટે સરપંચ બનાયા હતા, તમારા શું બધું કરવાના આવો? પકડો રફુ ચક્કર, ઘર ભેગા થઈ જાવ, તમારા ઘર ને બધું નોમું થઈ જાય બધો. યાર તમે તો એક દારા માટે પડતર ને બળતર બધો નોમું કરી દીધો છોકરા ને. કદે હાજર બસ બાબુજી, યાર આવું ના હોય યાર. ભાઈ કમ્પ્લીટ આવો બાબુજી, ચલો એક દારા માટે ઓને સરપંચ બનાવ્યો તો ગોમ નો પડતર નોમું કરી દીધો અને બધું શેવું કરી નાખ્યું, આખું ગોમ રાર પર હશે કે તખા તારા શું બધું કરવાના હો છે? નાટે શેરી શેરી જવું પડશે કે આ ગોમ મને ફેરથી સરપંચ પાછું બનાવો નહી. એ ગોમ ની બા ગોરિયા અમર ભારી હો, રોડ ઉપર મોટી દુકાન, એ સપના અમારી શ્રમ કરે છે. મારી અમ્માની છોકરા એ તખો સરપંચ ના શરમ ભરતા, આ વાઘો સરપંચ છે ને એ શરમ ભરા ભળ જ નહી. ગામની વાડી તાર જોવા જરૂર નહી. ડોમરીશ, હો બોલો. આ કના ગૌ છે? આપડે શોભા નહી પેલા શોભા ગોમના. હા વાંચી હોય એ શોમા બોમા ના ગૌ આ બધા નહી. મેં કાલ હાથ બાર ના ઉતારા ફાઇલો બધી ચકાસીશ. આ બધું ગૌશામાં બોલે છે? હા તો ભાઈ જોતા ગોમો ખાવા તા આપણ ગોમો, આપણે ગોમો ડલાટી બોલાવો, કાગળિયા બાગળિયો કરી અને શું ભાઈ નું ગોમ ની બાર કાઢી મેલા અને આ બધું આપણે ગોમો કરજો. હાલો આપડે શાંતિ માં ભાઈ સુકો ખોય. હાથ જન્મ સુધી, હાઉ હાથ જન્મ સુધી, હાથ પેઢીઓ સુધી તારા જોવા ના આવતું નહીં. તું તારા ઘેર ગજારો બનજે ને, તો રોટલા ખવડાય ને તોય નહીં નેઠ કૂતરાય ખાય છી. હા જિંદગી યાદ કરેલા કે મારા બાપો સરપંચ હતા, પણ એક દારા માટે સરપંચ બનાવ્યો હતો ને, પણ હવે આપણે ફાઈ ગયું છે. અમો આપણે નીકળવાના સરપંચ માંથી નહી, નહીં આપણે રાજીનામું બરોબર મેળવાનું, સમજો? તો પછી બોલે કઉ છું તલાટી બોલે, આપણે નોમ કરજો. કરજો અમો ફોન લગાવું, ગીત ગા ચાલુ કરો. હે ગોમની બા ગોરે અબર ભારી હો, મારા બાપો સરપંચ બન્યો છે ને એ દાઢિયાર નો કોમ છે, ઘેર જઈને તો પેલા ડોહલા ને બારા બાર નો ધમકાવ, આ ખબર નહીં પડતી, આ બધું બંધ થઈ ગયું. તારું બેટ જાય દાઢિયાર, તું રહા તાર વાળી ગોમ, મને શો ખબર હતી આવી કઈ ને એક દારો સરપંચ બનાવો તો આટલું બધું રહા તાર કરી નાખશે. મને રવડા તું નહીં, ઊંઘે ઊંઘ નહીં આવતી,
ગોમની વસ્તી તો અમે તખાન મારા મહિના કા ટુંપો આલે હું કરે છે પણ અને તો ગોમ નો પડતર બધો છોકરા નોમું કરી દીધો તેમ સર ગોમ માં પાણી આપવા દેતો નહી ને મને અમે શેટલો કાકા રોર કરે છે વસ્તી મારા શેવું ઘર હતું પડતર માં અને તારે મારા આમ સાપડા માં રવાનો તારો રાખો તમ તમાર બધું પણ કંટ્રોલ ના થો ખાલે આ જતી સમ પાછી આવી કેન્સલ થઈ ગયું છે બધું હા આ મન તો પેલા ભાઈએ કોક ચિઠ્ઠી આલી કે લ્યો અને રાશન કાર્ડ જમા કરી દીધું કે કેન્સલ બધું તમારું ના ના મોટા ઉપાડો બનાવી દીધો છે સરપંચ તે ના ના હુકમ સરપંચ તારો બેઠી જા દાડિયાર ગોમમાં તું મને મળશું મેઠું લાવવાનો નારાવાજી ધોવા દે મારી વાત તો અભળો પણ ડોહા સમય વીતી ગયો એક દાડો તો પતી ગયો ના ના હવે તમે તારે જઈને સહી કરાવી દો કે લે ભાઈ તારો સમય પૂરો આટલું બધું જોર મારશે ચાર સોપરી ભરેલો જો કે જેટલો પાવર કરે છે ગમ માં મન તો પેલા ધની માં ગાળો દેતો હતો કે મૂવી તમારા થી તો કોઈ થયું નહીં જેના આલી સત્તા ઈને તો આખા ગોમ નું બેટ વાળી નાખ્યું મારા આવું યાદ આવ્યો ભોગવે છો બીજું હું તાર છોકરાને નોમું બધું કરી દીધું મને શોયનો નાદવા દીધો લ્યા હા છોકરો છું તારો સરપંચ બાપો તાર ગંડો મારો મારું બેટું જો પવન જબર ફૂંકતા છે ભાઈ એક દિવસ નો સરપંચ માં તો હું એટલું બધું ભેગું કરી નાખ્યું છે ને તે હાથ પેઢી સુધી ને ડાબુ બાબુ મસ્ત પણ દેવું છે મારો અને તને પતંગ નહીં પકડવા દેતા ના કહો કે નહીં પંખે તારા પતંગ પકડાવ મારા છોકરા મારી માની શોર ઓગળી ડાળી નીકળ મારી ઇમ્માની છોકરા ડોમરા
તારા માટે આટલું આટલું હું ભેગું કર્યું અને મારા છોકરા ને ગોમ માં પતંગ લૂંટવા ના મળે? બીજો નો છોકરો હેઠા ઉપર દબાવું એવા ગાતને શેને સહન થાય? માય કોંગલા, તારો બાપો રહી અને તું કોઈ નઈ? હું શું કોઈ છું? છોકરો છોકરો મારા કાતોર જેવો પાછો. ના ના પબ્લિક ને ખયા પડી જાય કે વાઘુભાઈ મીટિંગ રાખી છે ભવ્ય. હા બરાબર સર, જોડો શેને સહન થાય વાઘા તને શેને સહન થાય? ચાલો 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 ડોશીએ ગોમમાં ટકોર ખકડ્યું, ટકોર ખકડ્યું ગોમમાં. કોક નવું થયું? ચાલો ચાલો યારે ગોમ ભેગું કરેલું લાગુ છે. આ થાળી ખગડે એટલે કે છો? વાહ, નક્કી ગોમ ને બહાર કાઢવાનો વારો આવ્યો છે. દાદિયા ને એકલા નું ગોમ વચ્ચે બે રહું છે, એકલા નું ગોમ બથાવું છે. ડોશી તું હેર છે કશો તને? આપણે તો એક સાથ રેમ રહીએ. આ તો આપણા તું હેર ગોમ માં કોક જોડવા મરે તું હેર. અલે એડક મને ટુંપો ખવડાય કું તું એડક કોક જોડવા મરે હેડો મને હા સરસ સદ પછી કા હું લૂંટવાન બાત. એક દાડા ના સરપંચ વાઘુભાઈ ને બનાયા તખાભાઈ એ બધા માટો ઉચાળા ભરીને ઈથી હોય આબુ પડ્યું અને તખાભાઈ ને પાછા ના રહેવા દીધા. તારી પાછી આ ખુંખાર થાળી પાછી વાજી છે ને જાણે જાણે આ થાળી વાગન એટલે કોક નો કોક ગોમ માં કોક નવો કાયદો અમલ કરવાનો આવે છે. અમે ભાગુભાઈ એ પાછા એક દાડા ના સરપંચ પાછા આજ કેવો કાયદો બનાવીશ નવો કોક ગોમ ગોમ થી ગોમ મેલી ને બહાર જવાનો કાયદો ના બનાવ તો સારી વાત છે. પાછું જવું પડશે. અલે દેવા દેવા હેડજે દેવા હેડો હેડો પેલું ગોમ ભેગું થાય હેડો. બાપા એટલે બાપુ બોલાવું છું ને એટલે ગોમ ભેગું થાય છે સમ એટલે પેલા ડોમા માડે એટલે ગોમ ને ભેગું થતું. હા એવું જ લાગે ભેગું થાય છે હેડો. કાકા સરપંચ પાછું કાઠું છે કાઠું કોમ કરી છે એટલે આપણે સજા જ નહીં કરી અમે ખબર લે તખાભાઈ બાર ને દ થઈ. ઓ તખાભાઈ હા બાર ને દ થઈ શાંતિ રાખો. કા આવશી હું શાંતિ રાખ. આ તો ભાઈ તને એક દાડા ના સરપંચ આ તો રાજો રાવ. હું રાજો રાવ? તમે ખોટું પદ આલ દીધું ભાઈ. આલ્યું છે આલ્યું છે હું શાંતિ રાખો. આ તો જણે મોટા હોમ મિનિસ્ટર ના હોય કશા ભાઈ. હા હું થવા છે તમને ખબર છે ગોમ માં આજે હો અમી ઉતરણ આવે છે એટલે કોક તો નવા જૂનું અરે કરશી. વાહ તું શા જતો રહ્યો છે પતંગ લૂંટવા? હા પતંગ વેચશે મફત માં. પતંગ તો બેસીને કોક નવું કરશે.
પણ શેવો સળસ જોવો કે ટોચ ઉપર બેસી જાવ તે જે કરવાનું છે એ બોલો ફટાફટ. રાજીનામું આપો છો? રાજીનામું નહીં આલવાનું. ગામ ના દરેક વ્યવસ્થા લાગુ પડતો છે. એ બીડીઓ તો પીવાના મે નિયમ થાય શિખર હું લઈને આવ્યો છું ગોમમાં. શિખર અમે ઉતરણ આવે છે ને હું ચેવો નિયમ ગોમમાં સરપંચ મારું કેવું માન્ય રાખવું જરૂરી છે બધાને. પણ સરપંચ યાર છોકરો પતંગ લૂંટવા તો જોય ના જોય તો ખબર લાવવાનું ગામમાં છોકરો પતંગ લૂંટવા જશે તો સખ્તમાં સખ્ત કાર્યવાહી થશે અને એ વ્યક્તિને મા બાપ ને છોકરા ને ગોમ ની બહાર મેકવામાં આવશે. સરપંચ થોડી તો દયા ખો ઉતરણ ઉપર. અને 5 વર્ષ ની સખત કેદ ની સજા અને 70,000 રૂપિયા દંડ. ના કાયદા ગરદા કાયદા ગરદા કાયદા. સરપંચ છોકો કોક ગરીબ હોય ઉતરણ ના કરે તો એ લૂંટીને તો કરક ના કરે. તો ગામ વાળો આ નિયમ નું તમારા પાલન કરવાનું રહેશે. બીજી વસ્તુ તમે જોઈ શકો છો દર સાલ ઉત્તરાયણ આવે એટલે ઘણા બાળકો પતંગ પકડવા માટે પેલો જાય એમ કઈ ઉપર જોતા હોય છે અને બાઈક ની સ્કેજ હોય તો ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. આપણે જોઈ શકીએ છીએ મોત ને પણ ભેટી જાય છે. તો આપણે આપણા ગામના હેતુ માટે અને સારી વસ્તુ માટે નિયમ બનાવવા જઈ રહ્યા છે બધા ના નિયમ લાગુ પડે છે. તે દંડ કોક વધારે નહી રાખ્યો 70,000 રૂપિયા તમારા માટે છે મારા માટે મારા ઘરમાં નહીં ભરવાનું. ના આમ તો તખાભી વાત સાચી છે. પર યાર મારે હાટુન છોકરો યાર મરી ગયો યાર ગળું કપાઈ ગયું છે. આમ તો આર્યો નિયમ હારો છે ઉતરણ માટે. શું કેવું છે તમારું? કૂતરો ને લાડવા નાખજો ગાય ને પૂરા નાખજો. નમસ્કાર. જય ભવાની. પતંગ લૂંટવા ના જતા અમે તો જવાના ઘૂમ પતંગ લૂંટવા તો જીવ બચાવો. પતંગ લૂંટવા જશે નહીં બધા માટે નિયમ છે તારા માટે નહીં. જેટલા પતંગ પડ્યા છે ને પકડી પકડી ઘેર ભેગા કરવાના. લઈ દે તો પતંગ લૂંટવા ઉપર આપણે પ્રતિબંધ મેકેલો છે. ઉત્તરાયણ આવે છે તો એડવાન્સ માં હેપી ઉત્તરાયણ બરાબર છે. તમારી ઉત્તરાયણ સારી જાય. અને બીજી વસ્તુ આ નિયમ બનાવ્યો છે 70,000 રૂપિયા ચાર્જ છે પતંગ લૂંટવા જાય એના માટે. તો તમને આ નિયમ લાગુ પડે છે જેમ કે તમે વિડીયો જોવો છો મારા ગોમનાથ કે હો કે ના. અને બાળકોને હાથવજો પતંગ લૂંટવા જોઈએ ના.
અને ધ્યાન રાખજો, ધાબા પર સળી પતંગ શકાવ તો પાછળ જોજો. તો મિત્રો, એક દિવસ માટે બનેલા સરપંચનું કામકાજ તમને કેવું લાગ્યું અવશ્ય કોમેન્ટ કરજો, અને ત્રીજો ભાગ બનાવીએ કે નહીં. હા, અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ. જય માતાજી.